અને ગઢવીએ મને એક બીજું ભજન યાદ કરાવ્યું, એ કહી દો વાર વાર, કે જે દીબાલો ઉડે. બરોબર સાંભળતો હતો ને, પડકાર તો મારો, હું શ્રોતા કેવો છું? ગઢવી મને સાંભળે કે ન સાંભળે, પણ હું એને બરોબર સાંભળતો હતો. એ જોગીડો નાવાને બેઠો રે સ્ટેજ ઉપર બેહો, એટલે બધું જડી જાય, ખાલી ભાવથી તમે બેહો સાંભળો. આ મજા આવે એકબીજાને આમાં આમાં સુરતા હંડાય ને. સોનલા રે વટકડી અને રૂપના કંગળસડી, આખ પગ તોડે એના ઘરની અસતરી, વાહના મોડ નિહાળે એની માડી રે ભર, મોડ રે જોતા તો માતાજી, મોડ જોતા તો માતાજી નું હેડું રે ભરાઓ, મેળ લયા હું નહી ક્યાંય વાદ લડી, નહી રે વિજળડી, ઓ ચિંતા નીર ક્યાંથી આવ્યા રે ઘરફડી, ઊંચું જુએ ત્યાં માતાજી, આહુડાની ધારા દે ભગવતી. આદેશ આદેશ આકડી બોલાતા, કાયા એક દી બેટા તારા પિતાજી ની હતી જો, ઈ રે કાયા રે મૃત્યુ આવ્યા રે ઘર, કયો તો માતાજી હું કાશીએ જાઉં, હું દ્વારિકા જાઉં, હિંગળા જાઉં, કયો તો રે લઈવું ભોગવું ભેખ રે ભગવતી, કયો તો રે લઈવું ભોગવું ભેખ રે ભગવતી, માર મારું બેટા રાજ પાઠ ભોગવી લ્યો, તેરને વરહે લેજો દેખ રે ભરતરી, ભલે દેશ જાજે બેટા પરદેશ જાજે, દેશ ને જાજે એક રે
ਤਿੰਨ ਜਜ ਮੇਨੀ ਮਨ ਦੇਸ਼ ਦੀ ਅਮਲੀਆ ਨੀ ਛਾਏ ਅਨਰੁੜਾ ਸਰੋਵਰੀਆ ਨੀ ਪਾਣੇ ਆਜੂ ਤਰੀ ਜੋਗੀ ਨੀ ਜਮਾਤ ਦੇ ਆਵੋ ਜੋਗੀ ਜੇਠਾਣੀ ਜੋਗੀਨੀ ਜਮਾਤ ਜੋਆਨੇ ਜਾਈ ਥਾਲ ਨੀ ਅੰਦਰ ਹੀਰਾ ਮਾਣੇ ਜਵੇ ਰਾਤ ਮੋਤੀ ਹੋਣਾ ਨੂੰ ਥਾਲ ਬਾਣੋ ਲੱਖ ਮਾਲਵਾ ਨਾ ਰਾਜਾ ਗੋਪੀ ਚੰਦਾ ਬੈਨ ਨਿਕਲਿਆ ਜੋ ਦੇਰਾਣੀ ਜੇਠਾਣੀ ਨੇ ਹੈਲੇ ਲੀਧਾ પણ જ્યાં દ્રશ્ય જોયું તો આંબાના ઝાડની નીચે સરોવરને કિનારે એક જબરજસ્ત ધૂણી દખાવી બાણુ લાખ માળવાનો રાજા જેની ત્યાં 9 લાખ હાથી 18 લાખ ઘોડા અને 92 લાખ માળવો એનો ધણી આજે આખે શરીરે રાખ ચોપડી ભભૂતિ ચોપડી જટા વધી ગઈ સાધુની જમાતની વચ્ચે ધ્યાન લગાવીને બેઠો છે કોનું ધ્યાન ધરે છે એ છોકરાઓ એવું ધ્યાન લગાવ્યું છે ભગવાન ભોળાનાથનું હું તમને બધાને વિનંતી કરું કે એવી આ તપોભૂમિ છે આ ભજન કરવાની ભૂમિ છે ગઈસાલ પણ આવ્યો હતો અને અહીં ભજનની મજા આવે છે ભજનને ટકાવજો ભજનને હાચવજો અને બની શકે ને દાદો કાંઈ તમારી પાસે માગતો નથી દેવાવાળો નથી દુબળો ને ભગવાન નથી એ ભિખારી છે દેવા બેઠો છે એવો અદભુત દાતા છે પણ અહીંયા આવું ભજન હોય નો હોય એકલા આવું બની શકે તો 2-5 જણાને લઈને આવું અને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પણ આવું હું કામે ગામ હોય ને ગામ ગામ વચ્ચો વચ્ચે છોરો હોય ને હાંજ સુધી ઓટો ગણતા હોય પણ ઝાલરટાણું થાય ને એટલે કે હાલો હાલો વાળુટાણું થઈ ગયું હાલો વાળું કરો પછી જેવી સાપ પડે ધડીંગ ધડીંગ ચારે બાજુ ઠેં ભેન ચારે બાજુ મંડે થાવા બધે ધડીંગ ધડીંગ ફડીંગ મંડે મંડે હું માણામાંથી ભાવ ક્યાં વહી ગયો આ બહુ ચિંતાનો વિષય છે કોઈ ભગવાનનું નામ લેવા રાજી નથી એનાય મશીન નીકળ્યા ચાપ દબાવલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ અરે હા હા ચૂકો હા હાજી વાત કરું મારા બાપ આ સમૃદ્ધ ધણી બેઠો છે પછી ક્યાં ચીથરા ફાડવા કેની સારું પકડવી તમારા એરિયાની અંદર આવો કોઈ જાગતી ચેતના હોય જાગતી જ્યોત હોય જાગતી સમાધિ હોય ત્યાં જાઓ
તમને અનુભવ થશે, બાકી તો જિંદગી પૂરી થઈ જવાની. એક ધનેડું હોય ઘઉંની અંદર, કોણ કોણ જાણે બાયુ બેનું દીકરીને ખબર કે ક્યાંથી પડે છે. પછી ધનેડું મોટું થાય ને અહીં, પછી એક ધનેડામાંથી અનેક ધનેડા થાય, પછી તો એટલા ધનેરા થાય કે ઘઉં કરતા ધનેરા વધી જાય. એ માણા કુટુંબમાં જન્મે, કુટુંબમાં મોટો થયો, પછી મોટો થયા પછી બાલ ને બચા ને કચા ને બચા ને એમને, પછી મોટો થઈને ધનેડું ધાન ખાઈ ખાઈને મરી જાય. અને આમાં કુટુંબમાં ગઈઢો થઈથી ને એ ધાન ખાઈને મરી જાય, તો ધનેડું મરે કે માણા મરે એમાં ફેર હું? કઈક માણસ જુદો પડે છે જંતુથી, એક નાનકડું જંતુ જેવું જીવન. વણઝાર હાયલી જાય છે, હાયલી જાય છે. એવી શાંત એકાંત જગ્યા હોય જેમ ગોપીચંદ બાણું લાખ માળવો છોડીને જઈ એ ધૂણી દખાવીને બેઠો છે તળાવને કિનારે, કોઈ નહીં હોય, ખાલી સાધુડાઓની જમાયત હતી. આગળ ધૂણો ધકે છે, ભગવાન શિવજીનું ધ્યાન લગાવે છે. હું તમને બધાને વિનંતી કરું કે એક કડી એવી ખાલી હંભળાવી દો. આ દાદો બેઠો છે ને દેવડીઓ ભાણ, એક કડી તમારી એને કાને પડી જઈને બેડો પાર થઈ જાય, તમને આવડે એવી કડી હમણાં. રૂતે કલ પંથી પ્રવાસી છતાં આત્મા મારો કેમ ઉદાસી, થાક્યો નથી નથી કારણ મળતું નથી સમજણ આપો, હવે દયા કરી શિવ દર્શન આપો. બોલો ભાવથી એક કડી સંભો પાછા તારા રાજ રાજ નથી જોતો મારે કરવે લલાટ લખ્યો ભગવું ભેખરે રુદ્રી